સો અધ્યાય બાર પોઈન્ટ બે એમાં આપણે દાખલા નંબર એક જે છે એ સમજીએ તો દાખલા નંબર એકમાં શું કહ્યું છે આપણને રકમમાં આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધું બરોબર એમાં બિંદુ આપ્યા છે આપણને બે ત્રણ પાંચ બરોબર બીજા બિંદુના યામાક્ષો આપ્યા છે ચાર ત્રણ અને એક તો આપણે અહીંયા બિંદુઓ જે બે ત્રણ પાંચ જે છે ને એ બિંદુ લઈએ તથા બી બિંદુ જે છે એના એમાં શું લઈશું ચાર ત્રણ અને એક બરાબર હવે આપણે બી નું શોધુથી બી બિંદુ નું આપણે અંતરના સૂત્રનો ઉપયોગ કરીશું તો અંતરનું સૂત્ર શું આવશે આપણે બધાને ખબર છે એક્સ ટુ માઇનસ એક્સ નો વર્ગ વાય ટુ માઇનસ નો વર્ગ પ્લસ જેડ ટુ માઇનસ નો વર્ગ વર્ગ મૂળમાં એટલે આપણને અહીંયા એ બી નું અંતર મળશે જો એ બી સ્કવેર હોય તો વર્ગમૂડ ના આવે અહીંયા હવે એ પ્રમાણે આપણે કિંમત લઈએ તો અહીંયા કહીશું એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ તો આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ તો એક્સ ટુ માઇનસ એક્સ વન તો એક્સ ટુ બરાબર કેટલા લઈશું ચાર અને એક્સ વન બરાબર કેટલા લઈશું બે એટલે આપણે પહેલા આવશે ચાર ઓછા બે પછી આપણે લખીએ પ્લસ y2 y1 તો y2 કેટલા છે અહીંયા તો y2 બરાબર 3 અને y1 બરાબર કેટલા લઈશું 3 એટલે 3 માંથી 3 જાય તો 0 અને એનો વર્ગ પ્લસ z2 z1 તો z2 બરાબર કેટલા લઈશું 1 z1 બરાબર 5 બરાબર એટલે 1 મૂક છે 1 5 બાદ કરીશું અને એનો વર્ગ એટલે અહીંયા લખીએ 4 2 તો 4 2 કરીએ તો 2 આવશે અને એનો સ્ક્વેર તો બેનો વર્ગ કેટલો આવશે પછી જાય તો સોળ પ્લસ વર્ગ છે એટલે સોળ ને ચાર વીસ વર્ગમૂળમાં વીસ જે છે એ બી નું અંતર આવ્યું હવે જો વીસ ના અવયવ પાડીએ આપણે તો વર્ગમૂળમાં પાંચ ગુણ્યા ચાર પાંચ ચોક વીસ તો ચારનું વર્ગમૂળ થશે બે અને નું વર્ગમૂળ ના નીકળે એટલે માં પાંચ એટલે એ થી બી બિંદુ નું અંતર બે માં પાંચ એકમ મળશે આપણને આપણે બીજો દાખલો સમજી લઈએ તો બીજા દાખલામાં આપણને શું કહ્યું છે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો બરાબર અને આપણે એ બિંદુ ધારીએ અને બી બિંદુ ધારીએ તો એ બિંદુના યામાક્ષો આપ્યા છે માઈનસ ત્રણ સાત અને બે બી બિંદુના યામાક્ષો આપ્યા છે બે ચાર અને માઇનસ એક બરોબર એટલે એ અને બી જે છે એનું આપણે અંતર શોધવાનું તો અંતરનું સૂત્ર આપણા બધાને ખબર છે બરાબર શું આવશે હમણાં આપણે જોયું હતું એ પ્રમાણે એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ પ્લસ ઝેડ ટુ માઇનસ ઝેડ વનનો వర్క్ తో ఈ ప్రమాణে આપણે જોઈએ તો અહીંયા x2 બરાબર કેટલા લઈશું 2 x1 બરાબર કેટલા મૂકીશું -3 અને સૂત્રના માઈનસ એટલે માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે y2 y2 બરાબર 4 y1 બરાબર 7 એટલે 4 - 7 બ્રેકેટની બહાર સ્ક્વેર પછી z1 -1 z2 એ રીતે આપણે z2 લઈએ તો z2 બરાબર 2

અહીંયા માઇનસ વન માઇનસ ટુ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ થ્રી આવશે અને માઇનસ થ્રી નો વર્ક કરીએ કોઈપણ સંખ્યાનો વર્ક કરીએ તો માઇનસ ના પ્લસ થઈ જાય અને ત્રણ તારી નવ પછી આનો સરવાળો થશે તેતાલીસ અને વર્ગમૂળમાં તેતાલીસ જે છે બરોબર એ અવિભાજ્ય સંખ્યા છે તેતાલીસ નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે અહીંયા એ બિંદુથી બી બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં તેતાલીસ એકમ આપણને મળશે એના પછી ત્રીજો પ્રશ્ન આપણે સમજીએ દાખલા નંબર એકનો ત્રીજો એમાં આપણને રકમ શું આપી છે એ જોઈ લઈએ આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો બરોબર અહીંયા બિંદુઓની જોડ જે છે એ બિંદુના યામ આપ્યા છે બી બિંદુના યામ આપ્યા છે એ આપણે લખી દઈએ અને એ બી વચ્ચેનું અંતર આપણે જે છે એના સૂત્રનો ઉપયોગ કરીશું તો એ પ્રમાણે જોઈએ તો આને શું કહીશું x1 વન વાય વન વન અને નામ આપીશું x2 y2 z2 सूत्र માં કિંમત મૂકીએ તો x2 - x1 x1 બરાબર માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જશે y1 y1 બરાબર -3 બરાબર અને y2 બરાબર -3 બરાબર z1 4 - z2 પણ -4 છેલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અહીંયા હવે આપણે સાદું રૂપ આપીએ તો 1 * 1 2 2 નો વર્ગ

તેર દુ છવ્વીસ ગુણ્યા ચાર તો અહીંયા ચાર જે છે એનું વર્ગુણ થશે બે અને છવ્વીસ નું વર્ગુણ નીકળશે નહીં કેમ તો તેર દુ છવ્વીસ તેર અને બે અંતર મળશે હવે આપણે દાખલા નંબર એકનો ચોથો પ્રશ્ન આપણે જોઈએ તો ચોથા પ્રશ્નોની અંદર એ બિંદુ જે છે એના યામ આપ્યા છે બે માઇનસ એક ત્રણ b बिंदु ना आया हमारे पास -2 1 और 3 तो ab बच्चे तो नो अंतर शोधू हो तो सूत्र सु आवसे अंतर नो सूत्र x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ અને z2 - z1 નો વર્ગ પછી આપણે સાદુ રૂપ આપે તો --+ એટલે આનો સરવાળો થશે -4 -4 બરાબર -4 નો વર્ગ ચક્કે ચક્કે 16 અહીંયા 1 * 1 = 1 2 નો વર્ગ 2 * 2 = 4 અહીંયા ત્રણ માંથી ત્રણ જાય તો જીરો જીરો નો વર્ગ જીરો એટલે આપણો સરવાળો થશે વર્ગમૂળમાં સોળ ને ચાર વીસ વીસનાવર્ગમૂળમાં ચારનું વર્ગમૂળ બરોબર વર્ગમૂળ કેટલું થશે તો વર્ગમૂળ થશે બે અને વર્ગમૂળમાં પાંચ જે છે અવિભાજ્ય સંખ્યા એનું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં પાંચ એટલે આપણો જવાબ આવશે એથી બી બિંદુ વચ્ચેનું અંતર બે વર્ગમૂળમાં પાંચ એકમ દાખલા નંબર બે હવે દાખલા નંબર બે માં આપણને શું કહ્યું છે અહીંયા સાબિત કરો એવું કહ્યું છે સાબિત કરો કે આપ્યા છે પછી એક બિંદુ છે બે ત્રીજું એક બિંદુ આપી છે સાત જીરો ને માઇનસ એક હવે આપણને એવું કહ્યું છે અહીંયા સાબિત કરવાનું કે આ ત્રણેય બિંદુઓના યામાક્ષો જે છે ને એ આપણે ગોઠવીએ તો સમરેખ મળશે તો સમરેખ જે છે એટલે સીધી રેખામાં તો આપણે જોઈએ અહીંયા સમરેખ છે કે નહીં તો પહેલા પહેલા આપણે ધારી લઈએ એ બિંદુ બી બિંદુના આયામ અને સી બિંદુના આયામ છે ધારો કે અને આપેલ બિંદુઓ જે છે એના અંતરના સૂત્રનો ઉપયોગ કરી અને ત્રણેયોના અંતર શોધીશું એટલે પહેલાં સૌ પ્રથમ શું કરીશું આપણે એ થી બી નું અંતર શોધી કાઢીએ પછી બી થી સી નું અંતર શોધીએ અને પછી એ બિંદુ થી સી બિંદુનું અંતર શોધીએ બરાબર એટલે ત્રણ જવાબ પહેલા પહેલા ત્રણ વખત અંતરના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણવો પડશે અને દરેકના જવાબ શું આવે પહેલા ચકાશે બરાબર પછી નાની બે બાજુનો સરવળો કરીએ તો મોટી બાજુ થવી જોઈએ તો સમરેખ છે તો પહેલા આપણે એ નું અંતર તો એ ના અંતરનું સૂત્ર એબી બરાબર શું આવશે સૂત્ર એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ વાય ટુ માઇનસ વાય વાય વન નો વર્ગ જેડ ટુ માઇનસ જેડ વન નો વર્ગ ये પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકી દીધી હવે સાદુ રૂપ આપીએ તો 2 ને 1 3 3 * 3 = 9 2 - 3 કરે તો -1 -1 નો વર્ગ કરીએ તો માઈનસ ના પ્લસ 1 1 = 1 1 નો વર્ગ 1 3 માંથી 5 જાય તો -2 -2 નો વર્ગ 2 * 2 4 થશે હવે આપણે સરવાળો કરીએ તો 9 + 10 = 19 14 વર્ગમૂળ માં 14 મળે જવાબ AB નું અંતર હવે આપણે BC નું અંતર શોધીએ તો BC ના અંતરમાં પણ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ

જીરો ઓછા બે એટલે માઇનસ બે નો વર્ગ આવશે ચાર પછી માઇનસ એક માઇનસ ત્રણસ પ્લસ ચિહ્નો માઇનસ રહે માઇનસ આનો સરવાળો જ કરીએ બરોબર વર્ગમૂળમાં છપ્પન છપ્પન ના વયો પાડીએ તો ચૌદ ચોક છપ્પન બરોબર ચાર નું વર્ગમૂળ બે અને ચૌદ નું વર્ગમૂળ નીકળશે નહીં સાત દુ ચૌદ સાત અને બે અવિભાજ્ય સંખ્યા છે એટલે એનું વર્ગમૂળ ના નીકળે એટલે બે વર્ગમૂળમાં ચૌદ હવે આપણે શું કરીશું એસીનું અંતર શોધીશું બરાબર તો હવે આપણે જુઓ એસીનું અંતર શોધીએ તો એ બિંદુ અને સી બિંદુના યામ યામ આપેલા છે એક્સ ટુ માઇનસ એક્સ વનનો વર્ગ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ જેડ ટુ માઇનસ જેડ વનનો વર્ગ બરાબર આ પ્રમાણે એ અને સીના બિંદુઓ જે છે એ આપણે અંતરના સૂત્રની અંદર આપણે ગોઠવી દઈએ અને પછી રૂપ આપીએ અને એનો આન્સર શું આવે છે એ જોઈએ તો જુઓ એક્સ ટુ માઇનસ એકસો નો વર્ગ બરોબર વાય ટુ માઇનસ નો વર્ગ જેડ ટુ માનસી માઇનસ પ્લસ એટલે માઇનસ છ થાય માઇનસ છ નો વર્ગ છાય છત્રીસનો સરવાળો કરીએ તો કેટલો થશે એકસો છવ્વીસ એકસો નું વર્ગ મૂળ બરોબર તો ચૌદ નવા એકસો છવ્વીસ નવનું વર્ગમૂળ થશે ત્રણ અને ચૌદનું નું વર્ગમૂળ નીકળશે નહીં હવે આપણે શું કરવાનું તો ત્રણ અંતરના જવાબ મળ્યા એબીનું નું અંતર આવ્યું વર્ગમૂળમાં ચૌદ પછી આપણને બીસીનું નું અંતર મળ્યું બે વર્ગ ચૌદ અને એસીનું નું અંતર આપણને મળ્યું ત્રણ વર્ગ ચૌદ એસીનું નું અંતર કેટલું મળ્યું ત્રણ વર્ગમાં ચૌદ હવે નાની બે બાજુનો સરવાળો કરીએ તો નાની બે બાજુ આવી આપણે કઈ વર્ગમૂળમાં ચૌદ અને બે વર્ગુણમાં ચૌદ તો એ બેનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુ બરાબર થવું જોઈએ તો આપણે ચેક કરી લઈએ બરોબર તો જુઓ વર્ગમૂળમાં ચૌદ એ બીનું અંતર બીસીનું અંતર બે વર્ગુણમાં ચૌદ એનો સરવાળો કરીએ તો બે વખત વર્ગુણમાં ચૌદમાં એક વખત ઉમેરીએ તો ત્રણ વખત વર્ગુણમાં ચૌદ થઈ જાય છે એટલે એ બી અને બીસીનું અંતર આપણે જે છે એના બરાબર એસીનું અંતર થાય છે એટલે એનો અર્થ એવો થયો કે બિંદુ એ સમરેખ છે અને અહીંયા વચ્ચે કયો બિંદુ આવશે તો એ બી અને બીસીમાં કોમન બી છે એટલે વચ્ચે બિંદુ છે એવું કહેવાય એના પછી આપણે આગળનો દાખલો જોઈએ નેક્સ્ટ તો આપેલા વિધાનો ચકાસો બરોબર એ બિંદુ બી બિંદુ અને સી બિંદુ આપણે ધારી લીધા તો એ સમધ્વી ભુજ ત્રિકોણ શિરો બિંદુઓ છે તો સમધ્વી સમ એટલે સરખા દ્વિ એટલે બે ભુજ એટલે બાજુ એટલે જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય બરાબર તો સમદ્વિભુત ત્રિકોણના શિરો બિંદુ કહેવાય તો આપણે જોઈ લઈએ કે અહીંયા એ બી અને સી તો પહેલાં એ નું અંતર શોધવાનું પછી બી નું અંતર શોધીશું અને પછી એસીનું અંતર શોધીએ અને ત્રણેયના જવાબમાં બે જવાબ સરખા આવવા જોઈએ તો આ પ્રમાણે આપણે જોઈ લઈએ તો પહેલાં એ નું અંતર શોધીએ તો એ ના અંતરમાં અહીંયા સૂત્ર મૂકી દે x2 x1 માઇનસ એક્સ વનનો વર્ગ y2 ટુ માઇનસ વનનો વર્ગ

નહીં એટલે અઢાર નું આપણે વર્ગમૂળ શોધીએ તો નવ દુ અઢાર બરોબર હવે નવ નું વર્ગમૂળ જોઈએ તો ત્રણ તારી નવ અને આ બે નું વર્ગમૂળ નીકળશે ને એટલે વર્ગમૂળમાં બે એટલે ત્રણ વર્ગમૂળમાં બે એ આપણો જવાબ આ એ નું અંતર મળ્યું હવે આપણે બીસી નું અંતર શોધીએ બરોબર તો બીસી નું અંતર માટે અંતરનું સૂત્ર તો અંતરના સૂત્ર પ્રમાણે આપણે બીસી ની કિંમતો જોઈ લઈએ તો શું આવશે બીસી માં એક્સ ટુ માઇનસ એક્સ નો વર્ગ વાય ટુ માઇનસ વાય નો વર્ગ z2 – ટુ માઇનસ નો વર્ગ આ પ્રમાણે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો ચાર ઓછા એકનો વર્ગ પ્લસ નવ ઓછા નો વર્ગ પ્લસ માઇનસ છ નો વર્ગ રૂપ આપીએ તો ચારમાંથી એક જાય ત્રણ તારી નવ નવમાંથી છ જાય તો ત્રણ તારી નવ પ્લસ માંથી માઇનસ છ તો જીરો જીરો નો વર્ગ જીરો એટલે નવે નવે નવ નવ અઢાર અહીંયા પણ વર્ગ મૂળમાં અઢારાયા એટલે જવાબ આવશે ત્રણ વર્ગમૂળમાં બે નવે અઢાર નવનું વર્ગમૂળ ત્રણ અને બેનું નું વર્ગમૂળ નીકળશે નહીં હવે આપણે એસીનું અંતર શોધીએ તો એસીનું અંતર જે છે બરાબર એમાં પણ આપણે જોઈ લઈએ તો એક્સ ટુ માઇનસ એક્સ વન વર્ગ વાય ટુ માઇનસ વાય વનનો વર્ગ ઝેડ ટુ માઇનસ ઝેડ વનનો વર્ગ તો આ પ્રમાણે આપણે જોઈએ સૂત્રમાં કિંમત મૂકીએ બરાબર તો શું થાય છે તો ચાર ઓછા જીરોનો વર્ગ ચકે ચકે સોળ નવ ઓછા સાત નો વર્ગ તો નવમાંથી સાત જાય તો બે નો વર્ગ ચાર બે નો વર્ગ કેટલો દસ ઓછા છ વોળ હવે એનો સરવાળો કરીએ તો સોળ ને ચાર વીસ ને સોળ છત્રીસ છત્રીસ વર્ગ મૂળ છ તો અહીંયા આપણે જોઈએ તો કઈ બે બાજુ જવાબ સરખા આવે તો એ નું અંતર જે છે એ આપણને અહીંયા ત્રણ વર્ગમૂળમાં બે મળ્યું બીસી નું અંતર જે છે એ પણ ત્રણ વર્ગમૂળમાં બે મળ્યું એટલે આપણે કોઈપણ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય બરોબર તો એ સમજવી બાજુ ત્રિકોણ કહેવાય બરોબર એટલે આપણે અહીંયા શું લખવાનું એ અને બીસી બાજુની લંબાઈ ત્રણ વર્ગમૂળમાં બે છે એટલે ત્રિકોણ એ બીસી સમદ્વિભુત ત્રિકોણ છે એટલે આપેલું વિધાન કેવું છે સત્ય છે એના પછી દાખલા નંબર 3 માં આગળનો દાખલો જોઈએ તો એમાં શું કહ્યું છે આપણને ત્રણ શિરો યામો આપ્યા છે એ બી અને સી ધારી લીધા હવે આપણને એવું કહ્યું છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હોય તો કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈએ તો કાટખૂણો બનાવતી બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો કરીએ તો કર્ણની લંબાઈ બરોબર થવો જોઈએ એટલે એનો અર્થ એવો થયો કે નાની બે બાજુઓનો અંતરનો વર્ગોનો સરવાળો કરીએ તો મોટી બાજુનો વર્ગ બરોબર થવો જોઈએ તો એના માટે પહેલા અંતર તો શોધવું જ પડશે ચાલો અંતર શોધી કાઢીએ તો પેલા એ નું અંતર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય નો વર્ગ જેડ વન માઇનસ નો વર્ગ તો આ પ્રમાણે સૂત્ર મૂકીએ તો અહીંયા એ લઈશું વર્ગમૂળ જે છે એની જગ્યાએ અહીંયા એ બી સ્ક્વેર એટલે વર્ગમૂળ નહીં આવે બરોબર અંતરનું જ સૂત્ર છે પણ અહીંયા એ બરાબર વર્ગમૂળ માં લખતા એની જગ્યાએ એ બી લઈએ તો એ બી સ્ક્વેર ટુ એક્સ વન માઇનસ એક્સ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ જેડ વન માઇનસ જેડ ટુ નો વર્ગ આ પ્રમાણે આપણે રૂપ આપીએ તો અહીંયા માઇનસ એકનો વર્ગ એક છ માંથી સાત જાય તો માઇનસ એક માઇનસ એકનો વર્ગ આવશે એક એકા એક અહીંયા છ દસ કરીએ બરાબર તો માઇનસ ચાર આવશે માઇનસ ચારનો વર્ગ ચોકે ચોકે સોળ સોળમાં બે ઉમેરે તો અઢાર એટલે અહીંયા એ સ્ક્વેર બરાબર માપ મળ્યું આપણને અઢાર હવે આપણે આગળ જોઈએ બીસી તો bc માપણ આ રીતના અંતરાંતના સૂત્રોમાં કિંમત મૂકીશું -4 + 1 એટલે -3 3 નો વર્ગ 9 9 માંથી 6 જાય તો 3 3 નો વર્ગ 3 * 3 = 9 6 માંથી 6 જાય 0 0 નો વર્ગ 0 એટલે 9 ને 9 18 બરાબર છે bc નું અંતર bc² = 18 હવે ac² નું અંતર શોધી કાઢીએ તો ac² = x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ આ પ્રમાણે અંતરનું સૂત્ર આવશે નો વર્ગ આવશે ચોકે ચોકે સોળ અને સરવાળો કરીએ તો છત્રીસ તો હવે આપણે ત્રણેય જવાબો જે છે એ જોઈ લઈએ જવાબ આપણો આવ્યો એ બી બરાબર અઢાર પછી આપણે બીસી સ્કવેર અંતર આવ્યું અઢાર અને એસી સ્કેનનું અંતર આવ્યું છત્રીસ તો આપણે પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે જોઈએ બરાબર તો અહીંયા નાની બે બાજુનો સરવાળો કરીએ અઢાર વત્તા અઢાર તો છત્રીસ આવે છે બરાબર એટલે અહીંયા એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર આપણને મળ્યા અહીંયા એટલે એનો અર્થ એવો થયો કે પાયથાગોરસના પ્રતિ પ્રમાણે પ્રમાણે એ બી અને સી એક કાંઠકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એટલે આપેલું વિધાન કેવું છે સત્ય છે દાખલા નંબર ત્રણ જે છે એમાં આગળનો દાખલો જોઈએ તો એમાં પણ એવું કહ્યું છે એ ના યામ ધારો કે અને બી યામ ધાર્યા અને સી યામ ધાર્યા અને ચાર શિરો યામ આપ્યા છે તો આપણને શું કહ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ શિરો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે શું યાદ રાખવાનું તો સમાંતર બાજુમાં સામ અંતર કેવું હોય સરખું એટલે અહીંયા ચાર અંતર શોધવાના

-b -d ले -4 * 4 = 16 बची 5 माथी 1 જાય 4 * 4 = 16 अनुसरवाडो 6 ते 36 36 નો વર્ગ √6 પછી bc નો અંતર સૂધ્ય આવે તો bc નો અંતરમાં શું કરીશ x2 - x1 નો વર્ગ આ પ્રમાણે કિંમતો ગોઠવી દઈએ y2 - y1 નો વર્ગ z2 - z1 નો વર્ગ આ પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકી તો 4 માથી 1 જાય 3 3 * 3 = 9, 9, 9, 9, 9, 9, 9 અહીંયા માઇનસ સાત અને બે છે તો એક માઇનસ ને એક પ્લસ હોય તો માઇનસ થાય તો સાતમાંથી બે જાય તો પાંચ અને મોટી સંખ્યા સાતની આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પાંચ અને પાંચનો વર્ગ આવશે પચીસ ચાલો આઠમાંથી પાંચ જાય તો તો આઠમાંથી પાંચ જાય તો ત્રણ ત્રણનો વર્ગ આવશે ત્રણ તારી નવ અને સરવાળો કરીએ તો વર્ગુણ માં તેતાલીસ જો પહેલું આપણે એ બી બાજુનું અંતર મળ્યું છ

ચાર ચાર વર્ગ ચોકે ચોકે સોળ આઠ ઓછા ચાર ઓછા આઠ કરીએ તો માઇનસ ચાર માઇનસ ચાર વર્ગ આવશે ચકે ચકે સોળ આ બધાનો સરવાળો કરીએ તો છત્રીસ છત્રીસ નો વર્ગ મૂળ છ ચાલો આપણને અહીંયા સીડીનું અંતર મળી ગયું છો બરોબર હવે આપણે શું કરીશું હવે કોનું અંતર શોધીએ એડી એ અને ડી બિંદુનું અંતર શોધીએ તો હવે એડીનું અંતરનું સૂત્ર બરોબર અંતરના સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો બે ને એક ત્રણ ત્રણ તારી નવ માઇનસ ત્રણ માઇનસ બે એટલે સરવાળો કરીએ તો જો આ બાજુની લંબાઈ આવી વર્ગમૂળમાં તેતાલીસ તો આ પ્રમાણે આપણે જોઈએ બરોબર તો સાબિત કરો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોન છે કે નહીં તો એના માટે આપણે જવાબ જોઈએ બરોબર તો જવાબ જે છે એ આપણને આગળ અલગ અલગ મળ્યો બરોબર તો એ જવાબ જે છે એ આપણે ચેક કરી લઈએ સમાંતર બાજુ ચતુષ્કો છે કે નહીં તો જુઓ આપણે નામ આપી દઈએ એ બી સી અને ડી તો એ નું અંતર આવ્યું છ બીસી નું અંતર આવ્યું વર્ગ મૂળ નું અંતર આવ્યું છ એડી નું અંતર આવ્યું વર્ગ

એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કો શિરો બિંદુઓ છે પણ સમ બાજુ ચતુષ્કો શિરો બિંદુઓ નથી એમ કહેવાય ઓકે